नमस्ते विद्यार्थी मित्रों, फरी पाछा आपणे सौ पांचमा लेक्चर में जोड़ाई जाइए। ये अगौ विद्यार्थी मित्रों आपणे लीलना सामान्य लक्षणों जोया था। ये लीलना सामान्य लक्षणों में अत्यारे हाल जे आपणे लीलनुं वर्गीकरण जोवाना छीए, ये त्रणे त्रण वर्गो ना लक्षणों सरवाळो लीलना सामान्य लक्षणों में आ जाए छे, एनी वात ए वखते पण करी हती। तो हवे जे आपणे लीलना सामान्य लक्षणों जोया एमांथी ए ज लक्षणों ने लीलना लक्षणों ने आधारे त्रण वर्गों में वर्गीकृत करवामां आवी छे। ए त्रण वर्गों में समाविष्ट लीलना लक्षणों हवे आपणे जोवाना। लीलना सामान्य लक्षणों जोया पछी आपणे लीलनो आर्थिक महत्व अथवा तो उपयोगिता पण जोई। हवे लीलनो आ छेल्लो मुद्दो छे के लीलने त्रण वर्गोमां विभाजित करवामां आवी छे। ए त्रण वर्गोने आधारे आपणे ए त्रण वर्गोमां समाविष्ट लीलना उदाहरणो अने एना विविध लक्षणो हवे आपणे जोईए छे। તમે સૌ અહીં ધ્યાન રાખજો, ત્રણે ત્રણ વર્ગોમાંથી કોઈ એક વર્ગના લીલના લક્ષણો પરીક્ષામાં વારંવાર પૂછાય છે, બે કે ત્રણ ગુણમાં। તો એ જે તે વર્ગોના લક્ષણો લખવામાં ઉલટસુલટ ન થઈ જાય એ અંગે તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે। હવે આપણે લીલના ત્રણેય વર્ગોના લક્ષણોનો અભ્યાસ કરીએ છીએ। तो विद्यार्थी मित्रों, लील ने त्रण वर्गों में विभाजित करवामां आवे छे। ध्यान रखो, वर्ग एक वर्ग छे वर्गीकरण, जेनो आपणे पहला चैप्टर में अभ्यास कर्यो छे। लीलनो प्रथम वर्ग छे क्लोरोफाइसी, बीजो थियोफाइसी अने त्रीजो रोडोफाइसी। लील ने लक्षणों ने आधारे ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે। અને કેટલીક વાર મિત્રો આ લીલના વર્ગોના તફાવત પણ પૂછાય છે। જો બે ગુણમાં તફાવત પૂછ્યો હોય તો ઓછામાં ઓછા ચાર ભેદ દર્શાવતા મુદ્દા તમારે લખવા પડે। જો ત્રણ ગુણમાં તફાવત પૂછાય તો ભેદ દર્શાવતા ઓછામાં ઓછા છ સ્પષ્ટ મુદ્દા તમારે લખવા પડે। એટલે ટૂંકા સ્વરૂપે પૂછાય કે તફાવત સ્વરૂપે પૂછાય તો પણ તમે સરળતાથી લખી શકો। આ વિદ્યાર્થી મિત્રો આપણે લીલના હાલ જ મેં કહ્યું પ્રમાણે સામાન્ય લક્ષણો જોયા છે, એ જ લક્ષણોને ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરેલા છે, બરાબર। માટે ત્રણેય વર્ગોના લક્ષણો આપણે એક સાથે લઈ રહ્યા છીએ, બરાબર। એટલે અહીંયા આગળ બોર્ડ ઉપર મેં દર્શાવ્યું છે, ક્લોરોફાઇસી પહેલો વર્ગ, બીજો થિયોફાઇસી અને ત્રીજો રોડોફાઇસી વર્ગ છે, બરાબર। ડાબી બાજુ ઊભા કોલમમાં તમે જોજો તો લક્ષણો દર્શાવેલા છે કે જે તે લક્ષણ ત્રણે ત્રણ વર્ગમાં કયા સ્વરૂપે જોવા મળે છે એ આપણે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય તો લખવાનું છે। હવે એક પછી એક ત્રણેય વર્ગોના લક્ષણો આપણે જોઈ રહ્યા છીએ, એ પૈકી સૌથી પહેલો લક્ષણ એ વસવાટનું છે, કયા વર્ગની લીલ ક્યાં વસે। હવે આપણે જનરલ લક્ષણોમાં તો જોયું કે લીલ એ જલજ છે, ખાડા કે મીઠા પાણીમાં અને ભેજવાળી જમીન પર જોવા મળે, પરંતુ ખાડા કે મીઠા પાણીમાં એ જનરલ લક્ષણ છે। હવે ત્રણ વર્ગોને આધારે આપણે લક્ષણો જોઈ રહ્યા છીએ, તો પહેલો વર્ગ ક્લોરોફાઇસી, ક્લોરોફાઇસી વર્ગની લીલ જે છે એ મોટે ભાગે મીઠા પાણીમાં જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો તમને શરૂઆતમાં જ કહી દઉં છું કે આ જે તે સમૂહના લક્ષણો છે, એટલે સમૂહના લક્ષણો હોય કે એ સમૂહમાં આવેલી પ્રત્યેક વનસ્પતિને લાગુ પડે એવું ન બની શકે, એ સમૂહમાં આવેલી કોઈને કોઈ વનસ્પતિને લાગુ પડતું, ખ્યાલ આવ્યો। પણ આ જે લક્ષણો છે
એ સમૂહમાં આવેલી બધી જ લીલને જોવા મળે એવું ન પણ બને, બરાબર? એટલા માટે અહીંયા આગળ આપણે જે તે વર્ગના લક્ષણોમાં એ રીતે ક્લેરિફાય કરીએ છીએ. તો ક્લોરોફાયસી વર્ગની લીલ મોટે ભાગે મીઠા પાણીમાં વધુ પ્રમાણમાં જોવા મળે. મોટે ભાગે એટલે એનો અર્થ એવો થાય કે વધુ પ્રમાણમાં મીઠા પાણીમાં ક્લોરોફાયસી વર્ગની લીલ. આ ઉપરાંત આ વર્ગની કેટલીક લીલ છે એ ખારા પાણીમાં એટલે કે દરિયામાં પણ જોવા મળે છે, અને આ વર્ગની કેટલીક લીલ ભીની જમીન ઉપર પણ જોવા મળે છે, બરાબર? તમે ચોમાસામાં જ્યાં આગળ સતત પાણી ભરાઈ રહેતું હોય, એ પાણી ભરાઈ રહેતું હોય એની આસપાસનો વિસ્તાર બરાબર એ સતત ભેજવાળો હોય, તો ત્યાં આગળ પણ તમે એ ક્લોરોફાયસી વર્ગની લીલ જોઈ શકો છો. હવે પ્યોફાયસી વર્ગની લીલ ક્યાં જોવા મળે? તો એ લીલ સામાન્ય રીતે ખારા પાણીની લીલ છે એટલે કે દરિયામાં જોવા મળે, બરાબર? રોડોફાયસી વર્ગની લીલ છે. હવે રોડોફાયસી વર્ગની લીલમાં રહેઠાણમાં ઘણી બધી વિવિધતા છે મિત્રો. મોટે ભાગે પ્યોફાયસીની જેમ દરિયાઈ લીલ છે એટલે કે ખારા પાણીમાં જોવા મળે છે. આ ઉપરાંત આ વર્ગની કેટલીક લીલ એ દરિયાની સપાટી ઉપર પણ વસતી જોવા મળે છે, અને કેટલીક લીલ આ વર્ગની એ દરિયામાં વધુ ઊંડા પાણીમાં પણ જોવા મળે છે. આ સમૂહની કેટલીક લીલ એ હૂંફાળા ખારા પાણીમાં પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને યાદ હોય તો ધોરણ 8-9માં તમે સમાજ વિદ્યામાં ભૂગોળમાં ભણ્યા હતા કે પૃથ્વી ઉપર કેટલાક એવા સમુદ્રો પણ આવેલા છે એના અમુક વિસ્તારોની અંદર સતત હૂંફાળું પાણી, ગરમ પાણી આવે. દાખલા તરીકે તમે ભણ્યા હતા કે લાબરાડોરનું પ્રવાહ. તો આવા બધા જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં દરિયાના પાણીના પ્રવાહોના તાપમાનમાં પણ કંઈક અંશે ફેરફાર હોય છે. એટલે આ રોડોફાયસી વર્ગની કેટલીક લીલ છે એ હૂંફાળા ખારા પાણીમાં પણ જોવા મળે છે. એટલે જો મોટે ભાગે દરિયાઈ, કેટલીક દરિયાના પાણીની સપાટી ઉપર પણ જોવા મળે એટલે કે છીછરા પાણીમાં પણ એને કહી શકાય, અને બીજું વધુ ઊંડાઈએ તળિયા તરફ પણ કેટલીક લીલ જોવા મળે. તો આ વસવાટનું એક લક્ષણ પૂરું થયું. હવે બીજું લક્ષણ જોઈએ, એની દેહરચના અથવા તેની સુકાય. આપણે જાણીએ છીએ કે લીલ એ પ્રાથમિક કક્ષાની વનસ્પતિ છે. એ વનસ્પતિનો દેહ સુવિકસિત વનસ્પતિની જેમ મૂળ પ્રકાંડ પર્ણમાં ભિન્નન પામેલો નથી, એટલે એના વનસ્પતિ દેહને સુકાય સ્વરૂપ કહેવાય. તો અહીંયા આગળ દેહરચના અથવા તો સુકાય કેવી છે? ક્લોરોફાયસી વર્ગની લીલ. તો કેટલીક એક કોષીય છે, કેટલીક વસાહત સ્વરૂપે છે, કોલોનીમાં વસે છે. દાખલા તરીકે વોલ્વોક્સ એક કોષીયમાં ફ્લેમિડોમોનાસ, સ્કોલેના વગેરે એની આપણે વાત કરીએ. કેટલીક લીલ તંતુમય છે, દાખલા તરીકે સ્પાઇરોગાયરા, બરાબર? તો એ તંતુમય તાંતણા સ્વરૂપે પણ આપણને જોવા મળે. એની સાપેક્ષમાં પ્યોફાયસી વર્ગની જે લીલ છે એની દેહ રચના વિશિષ્ટ છે. ક્લોરોફાયસી અને રોડોફાયસીની સાપેક્ષમાં પ્રમાણમાં મોટો કે વિશાળ દેહ ધરાવે છે, અને કેટલીક લીલ પ્યોફાયસી વર્ગની સાદી, કેટલીક શાખિત એટલે કે બ્રાન્ચેડ હોય છે. એના તંતુઓ એક કરતા વધુ શાખાઓમાં વિભાજિત થયેલા હોય, ઉદાહરણ તરીકે એક્ટોકાર્પસ લીલ. આ ઉપરાંત આ પ્યોફાયસી વર્ગની કેટલીક લીલ એ મોટું દરિયાઈ સ્વરૂપ દર્શાવે છે, બરાબર? એવા સ્વરૂપને કેવક તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો, બરાબર? એવા કેવક સ્વરૂપ એટલે એના વિશેષ લક્ષણમાં આપણે કહ્યું છે કે હું એ વનસ્પતિનો દેહ કેવો હોય, ક્લોરોફાયસી ને રોડોફાયસીની સાપેક્ષમાં વિશાળ કદનો, મોટા કદનો, અને એનો દેહ એ ત્રણ ભાગમાં વિભાજિત થયેલો હોય, વૃંત, છત્રવૃંત
અને પર્ણ જેવા પ્રકાશ સંશ્લેષણ કરતા અંગ જેને પ્રપર્ણ કહેવાય. જો મોટી દરિયાઈ સ્વરૂપની વનસ્પતિ જેને કેલ્પ કહેવાય, મોટી દરિયાઈ સ્વરૂપની છે, માટેના દેહને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા, એક ભ્રૂણ, બીજું છત્રભ્રૂણ અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું પ્રપર્ણ, એટલે પુષ્પો ધરાવતું નથી એટલે અપુષ્પર્ણ પણ કહેવાય. અને એમાં નીચેના ભાગે આવેલું સ્થાપક અંગ જેને શું કહેવાય, દ્રઢગ્રહ કહેવાય. એ દ્રઢગ્રહની મદદથી આધાર સાથે જોડાયેલું. તો આવી વિશિષ્ટ મોટા સ્વરૂપની દરિયાઈ વનસ્પતિ જેને કેલ્પ સ્વરૂપ કહેવાય, એ થિયોફાયસી વર્ગની કેટલીક લીલ દર્શાવે છે. હવે રોડોફાયસી વર્ગની લીલમાં મોટા ભાગની લીલ છે બહુકોષીય છે, અને ક્લોરોફાયસી અને થિયોફાયસીની સાપેક્ષમાં થોડી વધુ જટિલ સુવિકસિત દેહ રચના દર્શાવે છે. મેં તમને અગાઉ પણ કહ્યું હતું પેલા બીજા ચેપ્ટર વખતે કે કોઈ પણ વર્ગીકરણમાં સમાવિષ્ટ જે તે વનસ્પતિ કે પ્રાણી સમૂહો હોય એને અવિકસિતથી અલ્પવિકસિત તરફ, અલ્પવિકસિતથી સુવિકસિત તરફ વર્ગીકૃત કરેલા હોય. અહીંયા આગળ પણ ક્લોરોફાયસી એના કરતાં થોડી વિકસિત, થિયોફાયસી એના કરતાં થોડી વિકસિત, રોડોફાયસી હોય એટલે લખ્યું છે કે જટિલ દેહ રચના ધરાવે છે. ત્રીજું મહત્વનું લક્ષણ છે કે આ ત્રણે ત્રણ વર્ગોમાં સમાવિષ્ટ લીલ છે એ લીલ કોષની બાબતમાં પ્રકાશ સંશ્લેષી તો છે ત્રણે ત્રણ, પણ ત્રણે ત્રણમાં આવેલા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટેના રંજક દ્રવ્યો જુદા જુદા છે અને જુદા જુદા પ્રમાણમાં છે. એટલે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો અલગ અલગ છે અને પ્રમાણ પણ જુદું છે. જે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યનું પ્રમાણ વધુ હોય એ પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય એ લીલ માટે પ્રભાવી કહેવાય, અને માટે એ લીલ એવો રંગ ધારણ કરે છે. બરાબર. અહીંયા આગળ ક્લોરોફાયસી વર્ગની જે લીલ છે એમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી નામનું રંજક દ્રવ્ય આવેલું હોય જે લીલા રંગનું છે, માટે એ લીલને લીલી લીલ અથવા હરિત લીલ કહેવાય. કારણ કે ક્લોરોફિલ એ લીલા રંગનું રંજક દ્રવ્ય છે એટલે ક્લોરોફિલ એ અને બી ની માત્રા પ્રમાણમાં ક્લોરોફાયસીમાં સૌથી વધુ હોય, લીલો રંગ ધારણ કરે છે, તેને હરિત લીલ કહેવાય. થિયોફાયસી વર્ગની લીલમાં પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી હોય છે. આ ઉપરાંત કેરોટિનોઇડ્સ અને ઝેન્થોફિલ આવેલું છે. બરાબર. જે પ્રભાવી છે માટે આ લીલ બદામી રંગ ધારણ કરે છે એટલે એને બદામી લીલ તરીકે પણ ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક પ્રશ્નોત્તર પૂછાય, ટૂંક નોટ લખો બદામી લીલ, ટૂંક નોટ લખો હરિત લીલ, ટૂંક નોટ લખો લાલ લીલ કે રાતે લીલ, તો તમને ખબર પડવી જોઈએ કે જે રંગના રંજક દ્રવ્યનું પ્રમાણ વધુ હોય એવો રંગ એ લીલ ધારણ કરે, માટે એ લીલને એ રંગથી ઓળખવામાં આવે. ક્લોરોફાયસી વર્ગની લીલ હરિત લીલ હોય, થિયોફાયસી વર્ગની લીલ બદામી રંગની હોય, ત્યાર પછી રોડોફાયસી વર્ગની લીલ જેમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી આવેલું છે. આ ઉપરાંત આ ફાયકોએરિથ્રિન નામનું પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય વધુ માત્રામાં આવેલું છે એટલે એને પ્રભાવિત કરે. આ ફાયકોએરિથ્રિનની પ્રભાવિતતાને લીધે આ વર્ગની લીલ એ લાલ કે રાતો રંગ ધારણ કરે છે, માટે આ લીલને લાલ લીલ કે રાતે લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જેવો રંગ લીલ ધરાવે એ રંગથી ઓળખવામાં આવે, પણ રંગ શણ આધારે ધરાવે એમાં આવેલા એ રંજક દ્રવ્યોની વધુ માત્રાને આધારે. આગળનું લક્ષણ જોઈએ સંચિત ખોરાક.
આ ત્રણે ત્રણ વર્ગની જે લીલ છે એમાં કયા સ્વરૂપે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક સંચય કરવામાં આવે છે એ આપણે એને સંચિત ખોરાક તરીકે વર્ગ તો જે ક્લોરોફાયસી વર્ગની લીલ છે એમાં સંચિત ખોરાક પ્રોટીન અને સ્ટાર્ચ આ ઉપરાંત તૈલ બિંદુ સ્વરૂપે તમે જોજો વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ વર્ગની લીલમાં સંચિત ખોરાક તરીકે કાર્બોદિત એ કોમન દ્રવ્ય છે બરાબર અહીં આગળ પણ તમે જુઓ કે ક્લોરોફાયસી વર્ગની લીલમાં સંચિત ખોરાક તરીકે સ્ટાર્ચ તો છે એટલે સ્ટાર્ચ એટલે પોલિસેકરાઇડ થયો જટિલ કાર્બોદિત થયો ઉપરાંત પ્રોટીન અને તૈલ બિંદુ પણ આવેલા આગળ આપણે જોઈએ ફિયોફાયસી વર્ગની લીલ તો ફિયોફાયસી વર્ગની લીલમાં પણ જટિલ કાર્બોદિત આવેલો છે જે મેનિટોલ કે લેમિનારિન સ્વરૂપે હોય છે અને કેટલીક લીલમાં મેનિટોલ સ્વરૂપે પણ હોય કેટલીકમાં લેમિનારિન સ્વરૂપે પણ હોય ટૂંકમાં જટિલ કાર્બોદિત સ્વરૂપે સંચિત ખોરાક હોય છે આગળ જોઈએ રોડોફાયસી વર્ગની લીલ તો રોડોફાયસી વર્ગની લીલમાં પણ સંચિત ખોરાક કાર્બોદિત સ્વરૂપે છે હવે જે કાર્બોદિત સ્વરૂપે સંચિત ખોરાક છે એ જટિલ કાર્બોદિત સ્ટાર્ચ અને એમાં એવો પેક્ટિનને મળતો બંધારણ ધરાવતો ક્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે છે વિદ્યાર્થી મિત્રો એટલે ક્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે રોડોફાયસી વર્ગની લીલમાં ખોરાક સંચિત થયેલો હોય છે વિદ્યાર્થી મિત્રો એસક્યુમાં એમસીક્યુમાં પણ જુદા જુદા વર્ગની લીલમાં સંચિત ખોરાક વિશે પણ પૂછી છે આગળનો મુદ્દો છે કોષ દિવાલ સામાન્ય સંજોગોમાં તમે ભણ્યા કે લીલમાં કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી હોય સેલ્યુલોઝ એ પણ શું છે જટિલ કાર્બોદિત છે એટલે સેલ્યુલોઝથી બનેલી કોષ દિવાલ તો હોય એ ઉપરાંત અન્ય દ્રવ્યોથી આવરિત હોય છે હવે અહીં આગળ કોષ દિવાલ ક્લોરોફાયસી વર્ગની લીલમાં તમે જુઓ તો કોષ દિવાલ પ્રમાણમાં મજબૂત છે અંદરની તરફ સેલ્યુલોઝનું આવરણ છે અને બહારની તરફ પેક્ટોઝનું આવરણ છે એટલે બે આવરણથી આવરી મજબૂત કોષ દિવાલ ક્લોરોફાયસી વર્ગની લીલ ધરાવે છે અંદરની બાજુ સેલ્યુલોઝનું બહારની બાજુ પેક્ટોઝનું આવરણ જોવા મળે છે બરાબર હવે ફિયોફાયસી વર્ગની લીલમાં સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ તો ખરી પરંતુ એના ઉપર જિલેટીનનું આવરણ આવેલું હોય છે એટલે કહેવાય કે સેલ્યુલોઝ ઉપર જિલેટીનનું આવરણ આવેલું હોય છે અથવા તેમ પણ કહેવાય જિલેટીનથી આવરિત સેલ્યુલોઝથી બનેલી કોષ દિવાલ ફિયોફાયસી વર્ગની લીલમાં રોડોફાયસી વર્ગની લીલમાં સેલ્યુલોઝથી બનેલી કોષ દિવાલ ઉપરાંત પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટર નામના ઘટકો પણ આવેલા હોય છે માત્ર સેલ્યુલોઝનું બનેલું નથી કોષ દિવાલ બરાબર સેલ્યુલોઝ તો ખરું પ્રાથમિક ઘટક તરીકે આવતા પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટરની પણ કોષ દિવાલના બંધારણીય ઘટક તરીકે હાજરી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો લીલના ત્રણે ત્રણ વર્ગોના એક એક લક્ષણ ઉપરથી એક એક એમસીક્યુ કે એસક્યુ મળી શકે આગળનો મુદ્દો આપણે જોઈએ પ્રજનન તો પ્રજનનમાં ત્રણે ત્રણમાં કોમન છે ત્રણ પ્રકારે પ્રજનન થાય આપણે જનરલ લક્ષણોમાં વાત કરેલી છે પહેલું પ્રજનન વાનસ્પતિક પ્રજનન જેમાં વનસ્પતિના વાનસ્પતિક ભાગ પ્રજનનની ક્રિયામાં ભાગ લે અને એમાંથી નવો બાળ તંતુ અથવા તો બાળ લીલ જન્મ લે તો વાનસ્પતિક પ્રજનન અવખંડન સ્વરૂપે થાય છે
ત્રણેય ત્રણ વર્ગની લીલમાં વાનસ્પતિ પ્રજનન અવખંડન સ્વરૂપે થાય, લીલના આકર્ષમાંથી ટુકડા થાય અને પ્રત્યેક ખંડમાંથી નો બાળ સજીવ થઈ જાય. બીજું જે છે અલિંગી પ્રજનન, એ અલિંગી પ્રજનનમાં કશા ધરાવતા હોય એને શું કહેવાય? ચલ બીજાણુ છે, કારણ કે કશાની મદદથી ચલિત થઈ શકે અને આવા કશાધારી જે ચલ બીજાણુ હોય એના અંકુરણથી નવી બાળ લીલનું સર્જન. અને વિશે પણ આપણે વિગતે ચર્ચા કરી હતી કે સામાન્ય સંજોગોમાં અલિંગી પ્રજનન પ્રતિકૂળ સંજોગોમાં થાય, પ્રતિકૂળ સંજોગો હોય એટલે કે અનુકૂળ પરિસ્થિતિ ન હોય એવી પરિસ્થિતિમાં આ જે કશા ધરાવતા ચલ બીજાણુ છે એ ચલ બીજાણુનું અંકુરણ થાય. એટલે અસામાન્ય સંજોગોમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં અલિંગી પ્રજનન થાય અને એમાં રહેલા ચલિત બીજાણુ જેને ચલ બીજાણુ તરીકે ઓળખવામાં આવે એ ચલ બીજાણુને અંકુરિત થવા માટે જ્યારે યોગ્ય પર્યાવરણ પ્રાપ્ત થાય ત્યારે એ ચલ બીજાણુથી અંકુરિત થઈ અને નવો બાળ લીલનું સર્જન થાય જે અલિંગી ચલ બીજાણુ દ્વારા પ્રજનન તરીકે અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે. અને ત્રીજું જે છે એ લિંગી પ્રજનન કહેવાય, જેમાં સમાન જન્યુ હોય નર અને માદા જન્યુ સમજન્યુ, જુદા જુદા કદ આકાર સ્વરૂપ ધરાવતા હોય તો વિષમજન્યુ અને અન્નજન્યુ પ્રકારે પણ થાય. બરાબર, નર અને માદા જન્યુ એ કકીય હોય, નર જન્યુ એ પ્રમાણમાં નાના હોય ચલિત હોય, માદા જન્યુ પ્રમાણમાં મોટા હોય અચલિત હોય, એ બંનેનું જોડાણ થાય, ફલન થાય, ફલિતાન થાય વગેરે વગેરે બહુ વાત કરેલી છે. તો આ રીતે ત્રણે ત્રણ વર્ગોની લીલમાં પ્રજનનની ક્રિયા જોવા મળે છે. પોષણ તો આપણે કહ્યું કે ત્રણે ત્રણ લીલમાં વિવિધ પ્રકાશ સંશ્લેષણ કરતા રંજક દ્રવ્યો આવેલા છે, માટે પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યોને લીધે પોષણની બાબતમાં ત્રણે ત્રણ વર્ગની લીલ કેવી કહેવાશે? સ્વાવલંબી અથવા તો સોક જેવી પોષણ પદ્ધતિ ધરાવે છે. આગળ આપણે જોઈએ છેલ્લું વિશિષ્ટ લક્ષણ, ત્રણેય ત્રણ વર્ગની લીલ કેવા કેવા લક્ષણો દર્શાવે છે. મિત્રો આપણે જોઈએ તો ક્લોરોફાયસી વર્ગની જે લીલ છે એ ક્લોરોફાયસી વર્ગની લીલ છે એ પ્રોપૂજકો ધરાવે છે. બરાબર, કોષ દિવાલ એની અંદર કોષરસ ફળ કોષ કેન્દ્ર એની આજુબાજુ હરિતકણયુક્ત ભાગમાં પ્રોભુજકો ધરાવે છે અને એમાં આવેલા હરિતકણ એ વિવિધ આકાર સ્વરૂપ ધરાવે છે, કેટલાક બિંબ આકારના, કેટલાક પટ્ટી કે તકતી જેવા, કેટલાક જલાકાર સ્વરૂપે, કેટલાક ટૂંકલાકાર સ્વરૂપે હરિતકણ આવેલા હોય છે. આ ઉપરાંત એનું બીજું મહત્વનું લક્ષણ એ છે વિશિષ્ટ એ અગ્રભાગે કશાઓ ધરાવે છે. કશાઓ એટલા માટે કહેવામાં આવે છે કે આ વર્ગની જુદી જુદી લીલમાં બે થી શરૂ કરી આઠની સંખ્યામાં અગ્રભાગે કશાઓ આવેલી હોય, તેમાં બે હોય, ત્રણ હોય, ચાર હોય, છ હોય, આઠ હોય. બરાબર, અને બધી જ કશાઓ કેવી છે? અગ્રસ્ત અગ્રભાગે આવેલી કશાઓ બાજુમાં પણ હોઈ શકે જેને પાશ્વીએ કે અને અગ્રભાગે પણ યુગ્મમાં બરાબર અને બેથી શરૂ કરી આઠની સંખ્યામાં એક જોડથી શરૂ કરી ચાર જોડ સુધી અગ્રભાગે કેવી છે? પાછી એક સમય આકાર કદ લંબાઈમાં એક સરખી હોય એટલે એને બેથી આઠ સમાન અગ્રસ્ત કશા તરીકે ઓળખાય. એની સાપેક્ષમાં પીઓફાયસી વર્ગની લીલના વિશિષ્ટ લક્ષણમાં હતું આપણે ચર્ચા કરી એનું દેહ સ્વરૂપે વિશિષ્ટ લક્ષણ છે. કેવું છે? વિશાળ દેહ સ્વરૂપ ધરાવે જેને કહેવાય કેલ સ્વરૂપ.
बाकी बड़ी लील करता आ समूह की केटली लील ए मोटा कद न स्वरूप दर्शाए जे ग्रंथ क्षत्र ग्रंथ और पर्ण जेवा प्रकाश संश्लेषी अंग जेने प्रपर्ण कहवाय अने पुष्प धरावतु नथी माटे अपुष्प पर्ण कहवाय आ वी रचना धरावे छे बराबर અને દેહ રચના પ્રમાણમાં વિશિષ્ટ નહીં બાકીના બે વર્ગો રોડોફાયસી અને ક્લોરોફાયસી કરતા અને એમાં સ્થાપક અંગ દ્રઢ ગ્રહ દ્વારા એ આધારકથી જોડાયેલું છે એમાં પણ મિત્રો કશા બેની સંખ્યા નથી જોજો અહીંયા આગળ ભેદ આવ્યો કોની સાપેક્ષમાં ક્લોરોફાયસીની સાપેક્ષમાં શું ભેદ આવ્યો ક્લોરોફાયસી વર્ગની લીલમાં શું હતી બેથી શરૂ કરી આઠની સંખ્યામાં અગ્ર ભાગે એક સરખી કશાઓ આવેલી હતી એની સાપેક્ષમાં ફિયોફાયસી વર્ગની લીલમાં બે કશાઓ આવેલી છે કેવી છે અસમાન છે નાની છે મોટી છે ક્યાં આવેલી છે અગ્ર ભાગે આવેલી નથી બાજુમાં આવેલી છે શું કહેવાય પાશ્વી એટલે કશા બે અસમાન અને પાશ્વી રોડોફાયસી વર્ગની લીલમાં આ કશાઓ ઘેરાયેલા છે હવે છેલ્લું દરેક સમૂહના ઉદાહરણ આપણે જોઈએ આ ઉદાહરણ ઉપરથી પણ એમસીક્યુ કે એસક્યુ પૂછાય છે ક્યારેક જોડકા સ્વરૂપે પણ પૂછાય મેં તમને શરૂઆતમાં કહ્યું છે કે તમામ વનસ્પતિ વર્ગીકરણ અને પ્રાણી વર્ગીકરણમાં આવતા બધા જ સમૂહોના ઓછામાં ઓછા બે થી ત્રણ ઉદાહરણ રૂપ વનસ્પતિ અને પ્રાણીઓ યાદ રાખજો હવે ક્લોરોફાયસી વર્ગના લીલા ઉદાહરણ આપણે જોઈએ તો સ્પાઇરોકાયરા ક્લેમિડોમોનાસ વોલ્વોક્સ યુરોપિક્સ અને કારા આ બધી લીલ એ ક્લોરોફાયસી વર્ગની લીલના ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ સ્પાઇરોકાયરા વોલ્વોક્સ યુરોપિક્સ અને કારા એની સાપેક્ષમાં ફિયોફાયસી વર્ગની લીલના ઉદાહરણમાં એક્ટોકાર્પસ સાદા શાકી તંતુમય સ્વરૂપ બીજું ડિક્ટિઓટા ત્રીજી લેમિનેરિયા અથવા લેમિનારિયા સર્ગાસન ફરી યાદ રાખો એક્ટોકાર્પસ ડિક્ટિઓટા લેમિનારિયા સર્ગાસમ અને ક્યુકસ રોડોફાયસી વર્ગની લીલ એક પોલિસાયફોનિયા સ્પોરફાયરા ગ્રેસિલારિયા જેલિડિયમ અને બેક્ટ્રેકોસ્પર્મમ તો આ રોડોફાયસી વર્ગના આટલા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ત્રણે ત્રણ વર્ગની લીલ એના લક્ષણો પૂરા થયા એ લક્ષણો આપણે તો બધા જ ક્રમમાં લીધા છે વસવાટથી શરૂ કરી ઉદાહરણ સુધી આપી ગયા એક એક લક્ષણ ઉપરથી એક એક એમસીક્યુ એસક્યુ નીકળી શકે બરાબર અને ત્રણે ત્રણ વર્ગમાંથી શોર્ટ નોટ સ્વરૂપે પૂછાય છે આ ત્રણે ત્રણ વર્ગની લીલમાંથી ઓછામાં ઓછી એક અચૂક વિદ્યાર્થી મિત્રો પૂછાશે તમારે ખાસ તૈયાર કરવાની બરાબર એટલે આગામી પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી હશે પરીક્ષા એકમ કસોટી માટે તો હશે પણ હવે જ્યારે પણ બીજા સત્રમાં શાળાઓ ખુલે ત્યારે પ્રથમ કસોટીમાં પણ એટલે કે પ્રથમ સત્રાંત પરીક્ષામાં પણ હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એટલે અટકાવીએ છીએ હવે પછી આગામી લેક્ચરમાં આપણે આના પછીના ક્રમમાં આવતો વનસ્પતિ સમૂહ જેને દ્વિઅંગી વનસ્પતિ સમૂહ તરીકે ઓળખવામાં આવશે એના વિશે જોઈશું ધન્યવાદ